નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે ખ્યાતિ મધ્યપ્રદેશથી મહત્વપૂર્ણ સમાચાર જ્યાં સીએમ કમલનાથના ઓએસડીના ઘરે દરોડાની કામગીરી ચાલી રહી છે કમલનાથના ઓએસડી પ્રવીણ કક્કડના ઘરે આઈટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે એક સાથે અનેક ટીમો દ્વારા રેડ પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પ્રવિણ કક્કડના વિજયનગર સ્થિત નિવાસસ્થાને દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી જ્યાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે પયાસ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ઇન્દોર ગોવા અને દિલ્હી માપણ સર્ચ ઓપરેશન હાથ ધરાશે આ સર્ચ ઓપરેશનની અંદર થી વધુ કર્મચારીઓ જોડાયા છે મહત્વપૂર્ણ સમાચાર જે આવી રહ્યા છે જેમાં સર્ચ ઓપરેશનમાં કર્મચારીઓ જોડાયા છે આઈટી વિભાગ દ્વારા દરોડાની કામગીરી ચાલી રહી છે ત્યારે એમપીના સીએમ કમલનાથના ઓએસડીના ઘરે દરોડાની કામગીરી ચાલી રહી છે રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતની તો એપ્રિલની શરૂઆતી કાળજાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી નોંધાયું તો રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી અમદાવાદ અને અમરેલીમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું વડોદરા અને ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ભુજમાં ચાલીસ ડિગ્રી ત્યારે રાજ્યમાં હજુ પણ ત્રણ દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તારીખ દસ અને અગિયાર એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો પણ ફૂંકવામાં આવશે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે ગરમીનું જોર યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉનાળાની શરૂઆતમાં જ બેતાલીસ ડિગ્રી સુધી પારો પહોંચી ગયો છે હજુ તો આ શરૂઆત છે ત્યારે જોવાનું એ રહે છે કે મે અને લગભગ જૂનની શરૂઆતમાં આ આંકડો ક્યાં સુધી પહોંચે છે ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે કેટલાય લોકો બીમાર પણ પડી રહ્યા છે લગભગ બીપી અને ચક્કર આવવું તથા પેટમાં દુખાવાની જેવા રોગમાં પણ વધી રહી છે સમસ્યાઓ અમદાવાદે છેલ્લા પંદર દિવસથી કાળજા ગરમી અનુભવી રહ્યા છે ગરમીનો પારો સતત વધતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હવામાન વિભાગે આ વખતે એપ્રિલના પ્રારંભમાં જ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છેલ્લા બે દિવસમાં અમદાવાદમાં સરેરાશ એકસો પંચોતેર લોકો બીમાર પડ્યા છે જ્યારે અડતાલીસ કલાકમાં અમદાવાદમાં રાજ્યની અંદર ચૌદસોથી વધુ લોકોને ઇમરજન્સીમાં હોસ્પિટલ ખસેડાયા છે એકસો આઠ ઇમરજન્સીના આંકડા મુજબ ચોથી એપ્રિલે અમદાવાદ શહેરમાં એકસો યુંબોતેર સહિત રાજ્યમાં સાતસોથી વધુ કેસ નોંધાયા છે પાંચમી એપ્રિલે અમદાવાદમાં એકસો પંચોતેર સહિત રાજ્યમાં એક સાતસો પચીસ કેસ અને છઠ્ઠી એપ્રિલે પણ આંકડો યથાવત જોવા મળ્યો ગરમીના કારણે લોકોને પેટમાં દુખાવો બ્લડ પ્રેશરમાં વધઘટ છાતીમાં દુખાવો કાન નાકમાંથી લોહીનો સ્ત્રાવ બેભાન થવું શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટવું શ્વાસને લગતી તકલીફ ઝાડા ઉલટીની ફરિયાદ જોવા મળી રહી છે બે દિવસમાં ગરમીનો પારો વધી રહ્યો છે તે પ્રમાણે જો આપણે વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ચૌદસો લોકો બીમાર પડી ચૂક્યા છે અને આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે કારણ કે ગરમીથી લોકોના હાલ બેહાલ થઈ રહ્યા છે પંદર દિવસથી સતત અમદાવાદીઓ ધમધોકતા તાપની અંદર તપી રહ્યા છે અને હવે આ પારો દિવસે ને દિવસે વધશે તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને માત્ર અમદાવાદ સમગ્ર ગુજરાતભરની અંદર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો ગરમીથી હાલ બેહાલ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ રાજકોટ અને સુરતના હાલ જાણીશું અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી અંકિત સુરતથી પ્રજ્ઞેશ અને અમદાવાદથી હર્મેશ તે તમામ સાથે વધુ વિગતો પણ મેળવીશું સૌથી પહેલા વાત અમદાવાદની કરીએ હર્મેશ અમદાવાદીઓ છેલ્લા લગભગ પંદર દિવસથી ધૂમધકતા તાપની અંદર તપી રહ્યા છે શું કહેવું છે અમદાવાદીઓનું અમદાવાદમાં જ ખૂબ જ તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે એટલે કે કહી શકાય કે છેલ્લા પંદર દિવસથી ગરમીનો પારો સતત ઊંચો જોવા મળી રહ્યો છે હું અમદાવાદના દ્રશ્યો આપણે બતાવવા માંગીશ કે એસજી હાઈવે ના દ્રશ્યો છે કે જ્યાં ખૂબ જ તાપમાનનો જે પારો જે છે તે ખૂબ જ ઊંચો જવાથી લોકોને ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે વાત કરવામાં આવે તો ગરમીનો પારો જે છે તે ખૂબ જ ઊંચો થઈ રહ્યો છે અને જેના કારણે બીમારીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે એકસો આઠ ના જે અધિકારીઓ છે તે લોકોના જણાવ્યા મુજબ અનેક પ્રકારની જે બીમારીઓ છે તે બીમારીઓનો પણ લોકો ભોગ બની રહ્યા છે દ્રશ્યમાં આપણે પતાવા માગીશ કે આજનો જે દિવસ છે રવિવાર છે અને રવિવારના દિવસે રજા હોવાથી લોકો પણ આજે ઘરની બહાર નથી નીકળતા એટલે રસ્તાઓ પણ ખાલી ખમ જોવા મળી રહ્યા છે લોકો જે છે તે ગરમીથી બચવા માટે થઈ અને પોતાના ઘરમાં જ રહી રહ્યા છે ઘરમાં એસી અને પંખાની વચ્ચે રહી રહ્યા છે જેના કારણે થઈ અને ગરમીમાં રાહત અનુભવી રહ્યા છે પરંતુ વાત કરવામાં આવે તો આગામી બેથી ત્રણ દિવસ સુધી પણ આ પ્રકારની ગરમી પડી પડશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જે પારો છે તે ખૂબ જ નોંધનીય છે કારણ કે છેલ્લા કેટલાય દિવસથી બેતાલીસ ડિગ્રીની આસપાસ ગરમીનો

જે બિલકુલ સુરતમાં પહેલેથી જ જે કિનારાની નજીકનું શહેર હોવાના કારણે ભેજવાળા પવનો ફૂંકાતા હોય છે તેને કારણે લૂ સૌથી વધારે લાગે છે પણ સુરતીઓ દરેક વસ્તુમાં પોતાની સેફટી માટેના રસ્તા કાઢી લે છે આપણે હાલમાં એક સુરતના સ્વિમિંગ પુલ ખાતે ઉપસ્થિત છે જ્યાં સન્ડે મસ્તી ચાલી રહી છે પેરેન્ટ્સ બચ્ચાઓ બધા એક સાથે મળીને એન્જોય કરી રહ્યા છે પોતાની બોડીને ટેમ્પરેચર મેન્ટેન માટે પણ રાખી રહ્યા છે ખાસ કરીને અને જે કહી શકાય કે પાણી સૌથી બેસ્ટ હોય છે ગરમીમાં પાણીમાં લોકો सौ राहत पानी थी थी हो अपनी स्विमिंग पूल में एक युवा है सर गर्मी बहुत है स्विमिंग करवा करवाया ते बता बच्चाओं शू कह सो गर्मी बहुत है सूरत में टेम्परेचर बहुत हाई है एंड टेम्परेचर को मेंटेन करने स्विमिंग इज द बेस्ट स्विमिंग की स्विमिंग हो जाती है हम लोग स्विमिंग सीख लेते हैं और बॉडी का टेम्परेचर मेंटेन हो जाता है જે બિલકુલ બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થવાની સાથે સ્વિમિંગ પણ લોકો શીખી રહ્યા છે જે એટમોસ્ફિયર છે તે સુરતનો છે અને સુરતમાં છેલ્લા બે દિવસથી વાતાવરણ ગરમી થોડીક ઘટી હોવાના કારણે થોડીક રાહત પણ લોકોને થઈ છે ને આપણી સાથે અહીંયા કેટલાક પેરેન્ટ્સ પણ ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીશું મેમ ગરમી છે અને તમે બચ્ચાઓની સાથે અહીંયા સ્વિમિંગ પુલ આવ્યા છો ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય છે સાથે ગરમીથી બી રાહત મળી જાય આપ શું કહેશો ગરમીથી બચવા માટે ગરમી કારણ કે અમદાવાદ જેવી ગરમી તો સુરતમાં નથી પડી રહી પણ વચ્ચે એકતાલીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જતું રહ્યું હતું ને અત્યારે પણ ગરમી આડત્રીસની આજુબાજુ છે આપ શું કહેશો આ ગરમીની અંદર ઠંડીનો અનુભવ કરવા માટે સ્વિમિંગ પુલ બહુ જરૂરી થઈ ગયું છે અને બચ્ચાઓનું અહીંયા કોચિંગ બહુ સારું છે અને બહુ સારી રીતે એ લોકો અહીંયા શીખવે છે તો સ્વિમિંગ ગરમીમાં કરવું બહુ જ જરૂરી છે સ્વિમિંગ ખૂબ જ જરૂરી છે અને તેથી જ મોટી સંખ્યામાં લોકો છે પેરેન્ટ્સ જે અન્ય આપણી સાથે છે એમની સાથે પણ વાત કરીશું સર આપ શું કહેશો કારણ કે ગરમીમાં પાણી સૌથી પાણી સૌથી બેસ્ટ રહેતા પાણી ટેમ્પરેચર બોડી મેન્ટેન કરતા સુરતમાં બી ગરમી ક્યુકિ સમુદર નજીક હૈ તો કાફી જો હવા હૈ ચલતી ગરમ હવાએ ચલતી આપ ક્યાં ક્યાં કહે इंग्लिश विल डू ना हिंदी सी ऑलमोस्ट फोर्टी फोर्टी वन डिग्री टेम्परेचर हम लोग अभी डे टाइम में देख रहे हैं और वाट एल्स वन कैन थिंक ऑफ अदर देन स्विमिंग बेस्ट एक्सरसाइज एक्टिविटी है हेल्थ पर से बहुत अच्छा है और फैमिली एक्टिविटी है और स्कॉचिंग हीट से आपको बहुत ज़्यादा रिलीफ मिलता है तो बच्चों के लिए हर तरीके से एक हॉबी डेवलप करने के लिए भी ये बहुत बेहतरीन चीज़ है इस्पोर्ट है अपने आप में तो अपने आप को एक स्किलफुल एक्टिविटी में डाल देने के लिए भी बहुत अच्छा है एंड ऑब्वियस्ली जो समर्स हैं उनसे तो रिलीफ मिलता ही है सो प्लेस इट सेल्फ ऑल्सो इज वेरी गुड एक्टिविटी इट सेल्फ ऑल्सो इज वेरी गुड काफ़ी घना बदा बाड़कों आता हो पेरेन्ट्स आता है गर्मी थ बचवा अपने कई फेसिलिटी अमने प्रोवाइड करे कारण के टेम्परेचर ओपन स्विमिंग पूल हो टेम्परेचर मेंटेन करूँ इने आप कई फेसिलिटी आप स्विमिंग फर्स्टली इज अ लाइफ सेविंग स्पोर्ट એટલે એ તો જરૂરિયાત જ છે અને તમે જોશો તેમ બાળકો એને શીખવાની રીતના પણ લઈ છે અને ફનની રીતના પણ લે છે અને વી ડુ હેવ ઇનફ ક્વોલિફાઈડ સર્ટિફાઈડ ટ્રેનર્સ વીચ આર ધેર ટ્રુઆઉટ જે એમને હેલ્પ કરે છે બધી જ રીતના સમરમાં કેટલું હેલ્પફુલ છે સ્વિમિંગ રેગ્યુલર કરવું ને એનાથી કેટલો બેનિફિટ થાય છે સમરમાં બેનિફિટ એ રહેશે એક તો એ તમારું બોડી ટેમ્પરેચરને મેન્ટેન રાખે છે ફર્સ્ટ સેકન્ડ થિંગ સુરતમાં અહીં વર્ષે સૌથી વધારે ગરમી છે એનાથી બચવા માટે તમે જોશો બાળકો એન્જોય કરે છે અહીંયા પાણીનું ટેમ્પરેચર ઇઝ વેરી મચ પ્રોપર ઓવૈય આપણું ક્લોરીન લેવલ જે હોવું જોઈએ દેટ ઇઝ ઓલસો વેરી મચ પ્રોપર ઓવર યો સો ઇન શોર્ટ બાળકો રિયલી દે આર એન્જોઈંગ સેલ્ફ ઇન ઈચ એન્ડ એવરી વેઝ બિલકુલ જે માહોલ છે તે સ્પષ્ટ આપ જોઈ રહ્યા છો કારણ કે બોડી ટેમ્પરેચર માટે સ્વિમિંગ પૂલ ખાતે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવે છે જે ગ્રેન્ડ ફાધર્સ છે જે બચ્ચાઓ છે તમામ લોકો અત્યારે એન્જોય કરી રહ્યા છે અને આ સ્પષ્ટ દ્રશ્ય આ સુરતના સ્વિમિંગ પૂલ ખાતે આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે બધા એક સાથે મળીને જે પોતાનું બોડી ટેમ્પરેચર છે તેને મેન્ટેન કરવાના પ્રયત્ન કરી રહ્યા છે તેને લઈને જ આ સુરતના દ્રશ્યો છે ને સુરતમાં આ વખતે પહેલી વખત આટલી જે ટેમ્પરેચર છે તે હાઈ સુધી જ ગયું છે એકતાલીસ પોઈન્ટ છ મેક્સિમમ લેવલ છે એટલે બેતાલીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર સુરત આ વખતે ફેસ કર્યું છે જોકે અત્યારે થોડું રિલીફ છે પરંતુ ટેમ્પરેચર હજી પણ હાઈ જવાની જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને સુરતીઓ પોતાની બોડીનું જે ગરમીનું લેવલ છે તેને મેન્ટેન કરવા માટે સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી રહ્યા છે બિલકુલ રાજકોટ ખાતે પણ ક્યાંક ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અહીં લોકો સ્વિમિંગ પુલની સાથોસાથ ઠંડા પીડા અને મોઢે રૂમાલ બાંધીને ઘરની બહાર જવાનું વધારે પસંદ કરતા હોય છે પરંતુ હવે જે રીતે ગરમીનો પારો ત્યારે શું કહેવું છે રાજકોટ વાસીઓનું તે જાણીએ અંકિત પાસેથી અંકિત કોને એટલે આ બે નું ઘરે એટલે અંકિત આપની પાસે આવીશું રાજ્યમાં જે ગરમીનો કેર વધી રહ્યો છે રાજકોટમાં એકતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે આપની સાથે સીધો સંપર્ક સાધવાની પણ કોશિશ કરીશું હાલમાં સંપર્ક અપાઈ ગયો છે પરંતુ આપે જે રીતે જોયું કે અમદાવાદ હોય સુરત કે રાજકોટ પછી તમામ લોકો પોતપોતાની રીતે સિઝન પ્રમાણે નુસ્ખા અપનાવી લેતા હોય છે ઠંડીનું પ્રમાણ વધે છે ત્યારે તાપણું કરી અથવા તો ગરમ કપડાં પહેરીને ઠંડીથી બચે છે ગરમીના મોસમની અંદર અત્યારે જોવા મળી રહ્યું છે કે રવિવારનો દિવસ છે સ્વિમિંગ પુલમાં લોકો પડી રહ્યા છે તો મેળવે છે સાથે સાથે ગરમીમાં પણ તેઓ ઘણી રાહત મેળવે છે આ રીતે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે હજુ આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે લોકો ગરમીથી બચવા માટે કયા કયા નુસ્ખાઓ અપનાવે છે રાજકોટની હવે વાત કરીશું એકતાલીસ ડિગ્રી તાપમાન સાથે રાજકોટ તપી રહ્યું છે અંકિત ચોક્કસ ખ્યાતિ હું આપને જણાવી દઉં કે બે દિવસ પૂર્વે જે રાજકોટનું જે તાપમાન હતું રાજકોટ કહી શકાય કે રાજ્યનું સૌથી ગરમ શહેર રાજકોટ કહી શકાય કે તાપમાનની અંદર જોવા મળ્યું હતું તેતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રાજકોટનું જોવા મળ્યું છે ત્યારે હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે રાજકોટના રાજમાર્ગોના જે દ્રશ્યો કે છે તે બતાવવાનો પ્રયત્ન કરે આપ જોઈ શકો છો કે ખૂબ જ ગણિયા ગાંઠિયા વાહનો છે તે હાલ અત્યારે રાજકોટના રાજમાર્ગો પર જોવા મળી રહ્યા છે આ રાજકોટનો યાજ્ઞિક રોડ વિસ્તાર કે જે આખો દિવસ ધમધમતો આ વિસ્તાર છે ને ત્યારે અત્યારે કહી શકાય કે દસ પંદરની સંખ્યાની અંદર જે વાહનો છે તે જોવા મળી રહ્યા છે ચોક્કસ કહી શકાય કે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેની બે દિવસ પૂર્વે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું દિવસે ને દિવસે કહી શકાય કે જે રાજકોટનું જે તાપમાન છે તેમાં ચોક્કસ વધારો જોવા મળી રહ્યો છે આભાર આપ ત્રણે અમદાવાદ ની વાત કરી જ્યાં એકતાલીસ ડિગ્રી તાપમાન સાથે અમદાવાદીઓ પરેશાન છે તો બીજી બાજુ રાજકોટ અને સુરતમાં પણ કંઈક અવાજ હાલ જોવા મળી રહ્યા છે અને હજુ પણ ત્રણ દિવસ હીટવેવ આગાહી જોવા મળી રહી છે